વોકનો બહુ શોખ છે અને પોંક ખાવા થી ઘણા ફાયદા થાય છે અને આ પોંક ત્યાં અમુક દિવસોમાં મળે છે અને મારી ફેમિલીને પણ બહુ શોખ છે. હું લંડન પણ પોંક લઈ જઉં છું મારા છોકરાઓ માટે અને હું ખુશ થઈ ગયો પોંક ખાઈને. ગયા વર્ષે મારા પર પોંક નહીં આવેલો પણ આ વર્ષે મારા નસીબમાં પોંક ખાવાની આવીને ઘણી મજા આવે છે. સેવને પોંક ખાવાની લીંબુ નાખીને ખાસી મજા આવે છે. પાર્યા છે તે પોંક એટલા માટે પાર્યા છે કે હેકવાનો ચૂલા મેં એ હોકીને અમે પાર્યા છે અને 100 રૂપિયાનો રીસો વેચાય છે ને આ ખાવાથી માણસને એમ તંદુરસ્તી રહે છે. હવનમાં પણ મત મળે આ પોંક હવામાં ખાય તો બહુ સારું કહેવાય. હા એટલા માટે અમે વેચે છે. વેચાણ સારું છે. અભી વચ્ચે બંધ હતું, અભી વેચાણ સારું છે. અમે સાહેબ સવારે વહેલા ઉઠીને ડૂંડા કાપવા જઈએ છીએ. તારા પછી લઈ આવ્યા ડૂંડા એક અને ડૂંડા લાવી લોખંડની પ્લેટ હોય અને ખેતરની માટી ચાળીને લાવીને ભાઈ ડૂંડા અમે એની પર શેકીને ભાઈ મૂક્યા અમે એટલે ખોઈમાં પાડવામાં આવે છે. સુરતી વાણી કહેવાય. પછી ને એની સાથે પાલક લસણ લીંબુ મરીની સેવ એનો મિક્સ કરવામાં આવે છે અને વાહન ચાલકો વાહન ચાલકો આવે છે ફોર વ્હીલવાળા તે અમારા કંઠી લઈ જાય છે. પોક સારો લાગે છે અને આ એક મહિનાની સિઝન છે એને સુરતી વાણી કહેવાય અને વાણી કહેવાય.